વોઇસ ઓફ નર્મદા અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા આયોજિત અને સ્વર્ગવાસી રત્નસિંહજી મૈડાની સ્મૃતિમાં શ્રી અલ્કેશસિંહ જે ગોયલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ લક્ષ્મ હોન્ડા રાજપીપળા તેમજ લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળાના સૌજન્યથી રાજપીપળા કલરવ સ્કૂલ ખાતે ત્રીજા નોરતે નવરાત્રિ શેરી ગરબા હરીફાઈ 2024નો પ્રારંભ થયો હતો. તો સંસ્કાર નગરી રાજપીપળાના પરંપરાગત શેરી ગરબા લુપ્ત ન થઈ જાય અને અસલી ગરબા શેરીઓમાં જીવંત રહે તેવા સુભાષયથી શેરી ગરબા હરીફાઈમાં નગરની વિવિધ શેરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ મનસુખભાઈ વસાવા, સાંસદ ભરૂચ તેમજ સમારોહના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર દસનાબેન દેશમુખ, ઘનશ્યામભાઈ પટેલ, ચેરમેન નર્મદા સુગર, ધારીખેડા દૂધદાણા ડેરી ભરૂચ તેમજ પ્રમુખ નર્મદા જિલ્લા ભાજપા પીડી વસાવા, પૂર્વ ધારાસભ્ય નાંદોદ અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ રાજપીપળાના પ્રમુખ, રાજપીપળાના ટાઉન પીઆઈ ગઢવી તેમજ સમારંભના અતિથિ વિશેષ તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ પ્રમુખ, રાજપીપળા નગરપાલિકા કુલદીપસિંહ ગોહિલ પૂર્વ પ્રમુખ અને સદસ્ય, રાજપીપળા નગરપાલિકા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોયલ ચેરમેન લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળા ઇન્ટેક ચેપ્ટર નર્મદા, ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળના ટ્રસ્ટી રાજાભાઈ મહેડા તેમજ અનિલભાઈ શાહ પ્રમુખ, રાજેન્દ્રનગર યુથ ક્લબ રાજપીપળા તેમજ નર્મદા સુગરના ડિરેક્ટર કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો એમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શેરી ગરબા મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં લુપ્ત થતા શેરી ગરબાને જીવંત રાખવાના વોઇસ ઓફ નર્મદા અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના સ્તુત્યોને પ્રયાસને આવકાર્યા હતા. જ્યારે નાંદોદ તાલુકાના ધારાશ્યભાઈ ડોક્ટર દસનાબેન દેશમુખે શેરી ગરબાની સુંદર પ્રસ્તુતિ માટે ભાગ લેનાર બહેનો અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આપણા પ્રાચીન ગરબા જીવંત રહે અને નવી પેઢી આ શેરી ગરબાનું મહત્વ સમજે એના પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો. જ્યારે પૂર્વ ધારાસભ્ય નાંદોદના પીડી વસાવાએ સ્વર્ગવાસી રત્નસિંહ મૈડાની ગરીબો પ્રત્યેની શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિઓની યાદ અપાવી હતી અને જણાવ્યું હતું કે રાજપીપળામાં વર્ષો પહેલા સૌથી પહેલા શેરી ગરબાની શરૂઆત કરનાર સ્વર્ગવાસી રત્નસિંહ મૈડા સાહેબ બે કરી હતી. ત્યાર પછી રાજપીપળામાં શેરી ગરબાઓ ભૂલાઈ ગયા હતા. જ્યારે રાજપીપળામાં જ્યોતિબેન જગતાપ અને દીપકભાઈ જપતા કે શેરી ગરબાને જીવંત રાખવાના પુનઃ પ્રયાસને બિરદાવી તેમણે અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળાના ઇન્ટેક ચેપ્ટરના ચેરમેન માનવેન્દ્રસિંહ ગોહિલે રાજવી પરિવારનું રાજપીપળાના વિકાસ કાર્યનું યોગદાન જણાવી રાજપીપળાને વધુ સુંદર બનાવવાનું આહવાન કરી શેરી ગરબાના સુંદર આયોજન માટે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાને અભિનંદન પાઠવ્યા હતા. તો આ પ્રસંગે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલે રાજપીપળા નગરના વિકાસની વાત કરી શેરી ગરબા ફરીથી શરૂ કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આવતા વર્ષે આ સ્પર્ધામાં દરેક સમાજના લોકો અને વધુમાં વધુ શેરી જોડાય અને રાજપીપળામાં શેરી ગરબામાં જોડાવાનું આહવાન કરાયું હતું. તો આ પ્રસંગે સ્વાગત પ્રવચન જ્યોતિ જગતા તંત્રી વોઇસ ઓફ નર્મદા અને પ્રમુખ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાએ કર્યું હતું અને જણાવ્યું હતું કે રાજપીપળા એ સંસ્કારી નગરી છે. વર્ષો પહેલા રમાતા શેરી ગરબા ક્રમશ બંધ થઈ જતા લુપ્ત થતા શેરી ગરબાને જીવંત કરવાનું કામ અમે ફરીથી આયોજ્યું છે. મોટી સંખ્યામાં બહેનો ભાગ લઈ રહી છે. તો આ પ્રસંગે સ્ટેશન રોડ સંસ્કૃતિ મહિલા મંડળ કાછિયાવાડ સોનીવાડ કલરવ સ્કૂલની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં પરિણામમાં પ્રથમ વિજેતા એક સ્ટેશન રોડ રાજપીપળા, દ્વિતીય વિજેતા કલરવ સ્કૂલ રાજપીપળા અને ત્રણ તૃતીય વિજેતા સોનીવાડ રાજપીપળા તેમજ ચાર ચતુર્થ વિજેતા સંસ્કૃતિ મહિલા મંડળ કાછિયાવાડને ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડ ઇનામ સહિત ભાગ લેનાર બહેનોને મહાનુભાવના હસ્તે સંસ્થા તરફથી લાડી આપી પ્રોત્સાહિત કરાયા હતા. તો આ કાર્યક્રમનું સફળ સંચાલન ઉદ્દેશક તરીકે ભરતભાઈ પરમારે સેવા આપી હતી. બહેનો, આજનો શેરી કરવાનો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે જ્યારે આયોજિત થઈ રહ્યો છે ત્યારે આજના પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પણ આપણા પ્રાચીન અને અર્વાચીન ગરબાઓને એક જીવંત રાખવાની ફરીથી એક પહેલ થઈ રહી છે અને એ પહેલ દ્વારા આપણે આપણા બાળકોને આપણા ગરબાનું મહત્વ, માતાની આરાધનાનું આ પર્વ છે એનું વિશેષ મહત્વ શું હોય છે, કેમ આપણે માટીનો એ ગરબો ઘરે પ્રસ્થાપિત કરીએ છીએ અને એને સ્થાપિત કરીને નવ દિવસ સુધી એને દીવડા પ્રગટાવીને જ્યોત જગાવીને એની આરતી કરીને આરાધના કરીને કદાચ મારા આ રાજપીપળા સ્ટેટમાં જેટલું ઉત્સાહભેર અને ઉમંગભેર આ ગરબાનું કામ થાય છે, આ આરાધના થાય છે ને એવી કદાચ બીજે ક્યાંય નહીં થતી હોય. વર્ષો પહેલા એવું હતું કે આપણે જ્યારે ગરબાનું આયોજન થાય ત્યારે આપણા ઘરમાં જે ગરબો સ્થાપિત કર્યો હોય એ ગરબા લઈને આપણી બહેનો બધી માથે ગરબો લઈને એ ગરબે ઘૂમતી અને તે વખતે એમની જે ભક્તિ, એમની જે શ્રદ્ધા અને એમની જે આસ્થા એ જોવા મળતી ને એ ખરેખર અત્યારે આપણે ગરબા જોવા જઈએ ને તો એ બે તાળીના ત્રણ તાળીના ગરબા એ ક્યાંય ભૂલાઈ ગયા છે. તે ગરબાની અંદર જે છિદ્ર હોય છે એનું પણ આખા બ્રહ્માંડનું આમાં ગરબાની અંદર આવે છે. આખા બ્રહ્માંડનું સ્વરૂપ છે ગરબો. ગરબાનું બહુ મહત્વ
કોઈ ના કોઈ રીતે આપણે કોઈ ના કોઈ સાહિત્ય વાંચતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ આ માતાજી ને ગરબાના આખા સ્વરૂપનો એમાં આપણું વર્ણન હોય છે. તો સોશિયલ મીડિયા દ્વારા પણ આપણા મોબાઈલમાં પણ આપણે જોઈ શકીએ અને બાકીના બાળકોને પણ આપણે પ્રેરણા આપીએ કે જો માતાજીના ગરબાનું મહત્વ શું છે, આ ગરબો શું છે, માતાજીના ગરબા કેવા ગરબા ગવાતા હતા એ ગરબા પણ યાદ કરવાની જરૂર છે. સમયની સાથે ભલે સમય બદલાયો પણ દૈવી શક્તિ દેવી એક છે. આપણે સૌ નર્મદા જિલ્લા અને તેમાં રાજપીપળા આપણે સૌ માં હર્ષદજીને પ્રાર્થના કરીએ. માં હર્ષદજી ઉજ્જૈન ને અહીંયા પધાર્યા છે આપણા મહારાજા સાથે, વેલી સાથે, મહારાજા સાથે. કેવું તમે જો એવું વર્ણન આપણે બધા જાણીએ છીએ તેવી દૈવી શક્તિ મહારાજા સાહેબ વેલી સાથે સાક્ષાત એમની સાથે કોઈ પણ પ્રશ્ન ઉકેલ માટે એમને પડદામાં એમની માતાજી સાથે વાત કરતા હતા. તે સમય એવો હતો. આજે માં હર્ષદજી ના ગરબા ગવાય છે, ઘણી વખત ત્યાં જઉં છું. નવી પેઢીને ખબર નહીં હોય. નવી પેઢી મહિલા સાહેબની પ્રવૃત્તિઓથી પરિચિત થાય અને જે કંઈ આજે અમારા જેવા શિક્ષણ એમની સંસ્થામાં લઈને આજે સ્ટેજ પર અમે પ્રવચન કરીએ છીએ, આપણા લોકસભાના સભ્ય ભાઈ મનસુખ ભાઈ એ પણ એના વિદ્યાર્થી, હર્ષદભાઈ પણ એના વિદ્યાર્થી, ચંદુભાઈ દેશમુખ સાહેબ પણ સાહેબની સંસ્થામાં ફરજ બજાવી અને સ્ટેજ ઉપર લખી ગયા. આમ તો અમારી સંસ્થાને શરૂ થયાને 10 વર્ષ થઈ ગયા છે. અત્યાર સુધી અમે ઘણા બધા સેવાકીય કાર્યો કર્યા છે. જ્યારે કોરોના હતો ત્યારે અમે 7-8 વાર રક્તદાનના કાર્યક્રમ કર્યા છે. ત્યારે ઘણા બધાને લોહીની જરૂર હતી તો તે વખતે અમે ગામડામાં જઈને પણ લોહી ભેગું કર્યું હતું. એ જ પ્રમાણે અમે એવોર્ડ સમારંભ કર્યા છે. પ્રેમાના મોતી તરીકે અમે 2-3 વાર એવોર્ડ આપ્યા છે બધાને. એવી જ રીતે અમે સૌથી પહેલા વિમેન્સ અચીવમેન્ટ એવોર્ડ કર્યું છે. ત્યારે અમે સૌથી પહેલા જે નગરપાલિકા પ્રમુખ હતા, ધારા સભ્ય હતા, સાંસદશ્રી હતા કે વિવિધ સંસ્થાઓના પ્રમુખ હતા અને વિવિધ ક્ષેત્રમાં પ્રસિદ્ધ એવા બધી 55 જેવી મહિલાઓને અમે વિમેન્સ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો. ત્યાર પછી અત્યારે અમે શેરી ગરબા શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ અમારું પ્રથમ જ વર્ષ છે. તો આગળ પણ આ અમારી સેવાકીય પ્રવૃત્તિ એવી જ રીતે અવિરત ચાલુ રહેશે. થેન્ક યુ. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.